विद्यार्थी मित्रों आजे धोरण 10 विषय भणे आंकड़ा शास्त्र चौथमुं प्रकरण नी अंदर थोड़ा आगळ वधीए आपणे शरूआतमां आंकड़ा शास्त्र नी मध्यकना केटलाक दाखलाओ घण्या शीख्या एना पछी मोहलकना पण केटलाक दाखलाओ आपणे घण्या शीख्या एना पछी जोईए आपणे आजे मध्यस्थ विषेना केटलाक दाखलाओनी समजूती मेळवीशुं उम्र माटे नीचेनुं वितरण प्राप्त कर्युं जेमनी उम्र 18 वर्षथी वधु परंतु 60 वर्षथी ओछी होय तेवी व्यक्तिओने पॉलिसी आपवामां आवी होय तो तेमनी मध्यस्थ उम्र शोधो। आपणे शुं शोधवानुं छे? मध्यस्थ उम्र शोधवानी छे। एनी अंदर आपणे जोईए उम्र 20 थी ओछी एमां पॉलिसी धारकोनी संख्या 2, 25 थी ओछी होय उम्र एवा धारकोनी संख्या 6, 30 थी ओछी होय तेवा पॉलिसी धारकोनी संख्या 24, 35 थी ओछी होय तेवा पॉलिसी धारकोनी संख्या 45, 40 થી ઓછી ઉંમર હોય તેવા પોલિસી ધારકની સંખ્યા 78, 45 થી ઓછી ઉંમર હોય તેવા પોલિસી ધારકની સંખ્યા 89, 50 થી ઓછી ઉંમર હોય તેવા પોલિસી ધારકની ઉંમર 92, 55 થી ઓછી હોય તેવા પોલિસી ધારકની સંખ્યા 98, અને 60 થી ઓછી ઉંમર હોય તેવા પોલિસી ધારકની સંખ્યા એ 100 છે। આ રીતે કુલ પોલિસી ધારકો 100 છે। 100 ની ઉંમર ની વચ્ચે છે, એટલે કે 18 થી 60 ની વચ્ચેની ઉંમર ધરાવતા હોય તેવા પોલિસી ધારકોની સંખ્યા કેટલી? 100 છે। હવે એ માટેનો અહીંયા એક આવૃત્તિ વિતરણ તૈયાર કરેલું છે, એમાં વર્ગ જે આપેલો હતો તે પ્રમાણે FI એટલે કે પોલિસી ધારકોની સંખ્યા લખી લીધી, CF ની અંદર આપણે જોઈએ તો 18 થી 20 હોય ઉંમર, એમાં ધારકોની સંખ્યા 2 એટલે કુલ CF આવશે 2, 20 થી 25 ની વચ્ચે હોય તો પોલિસી ધારકોની સંખ્યા 4 હતી, એટલે કે આગળનો જે FI છે એની અંદર આપણે પ્લસ કરવાના, એટલે કે 4 ને 2 કુલ 6 થશે, 6 ની અંદર 18 ઉમેરીશું એટલે 24 આવશે, 24 ની અંદર 21 સંખ્યા ઉમેરીશું કે પોલિસી ધારકોની કુલ સંખ્યા હોય એ n = 100 લખાશે। હવે n/2 એટલે 100/2 બરાબર આપણને કેટલા મળશે? n/2 50 મળશે, એટલે કે 50 નું અવલોકન એ 35 અને 40 છે, 35 અને 40 એટલે કે એનો મધ્યસ્થ વર્ગ એ 35-40 ગણી શકાય, લેકિન L બરાબર મધ્યસ્થ વર્ગ કેટલું જરૂર 35 એ આપણે 35 લખીશું, CF એટલે કે CF કેટલા છે આપણે જોઈ શકીએ છીએ કે જે ધારેલા છે 78 એની ઉપરની સંખ્યા એ આપણે CF તરીકે લઈશું એટલે કે 45 થશે CF તરીકે। આ સિવાય H એટલે કે વર્ગ લંબાઈ h આ રીતે આપણે મૂકી દઈશું એનું સૂત્ર, મધ્યસ્થ શોધવાનું સૂત્ર, મધ્યસ્થ શોધવાનું સૂત્ર m = l + n / 2 - cf
એટલે કે આ જે n અપૂર્ણાંક 2 એટલે કુલ 100 હતા
ભાગ્યા 2 એટલે આપણને n2 બરાબર કેટલા મળશે 50 મળશે તો 50 થી ઉપરની હોય એવી સંખ્યા 50 એટલે a બરાબર 35 જ્યારે c બરાબર આપણને કેટલા મળશે 45 મળશે જ્યારે h બરાબર કેટલા મળશે 5 મળશે અને a એ 33 મળશે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સૂત્ર મૂક્યું સૂત્ર પ્રમાણે આપણે સંખ્યા મૂકી દેશું m बराबर l प्लस n अपॉन 2 माइनस c f भाग्या f गुणे h l कितना था अर्धसीमा बिंदु 35 था એટલે 35 प्लस n2 कितना मळ्या था 50 था माइनस c f कितना दिया 45 કેટલો તે નિયમ પર એટલે આ પ્રમાણે મૂકી 35 50 માંથી 45 હશે તો આપણને 5 મળશે 5 ભાગ્યા 33 ગુણ્યા 5 5 ભાગ્યા 25 33 ના 33 એટલે 25 ભાગ્યા 33 કરીએ તો 0. આપણને 75 મળશે એટલે 35 ની અંદર શું કરવાના છે પ્લસ કરવાનું છે એટલે 35 પ્લસ 0.75 એટલે આપણને જવાબ કેટલો મળશે 35.75 જવાબ મળશે એટલે આ રીતે આપણે મધ્યસ્થ શોધી શકીએ चलो आगे नो दाखलो जीए 14/3 નો 5મો દાખલો જોઈએ 400 નિયોન ઘોડાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આ પ્રમાણે છે આયુષ્ય કલાકો મળે ઘોડાની સંખ્યા આપણે જોઈએ 1500 થી 2000 કલાકો માં વપરાતા હોય એવા ઘોડાની સંખ્યા 14 છે 2000 થી 2500 માં ઘોડાની સંખ્યા 56 છે 2500 થી 3000 કલાક વપરાયેલા ઘોડાની સંખ્યા 60 છે 3000 થી 3500 કલાકો વપરાયા હોય તેવા ઘોડાની સંખ્યા 86 છે 3500 થી 4000 કલાક વપરાયા હોય તેવા ઘોડાની સંખ્યા 74 છે 4000 થી 4500 કલાક વપરાયા હોય તેવા ઘોડાઓની સંખ્યા 62 છે અને 4500 થી 5000 કલાકો વપરાયા હોય તેવા ઘોડાની સંખ્યા 48 છે એનો આપણે આ રીતે એ મધ્યસ્થ શોધવાનો એક આવૃત્તિ વિતરણ તૈયાર કરીશું અહીંયા આપણે જોઈએ તો 14 ના 14 56 ના 14 70 થશે 70 માં 60 ઉમેરીએ તો 130 CF મળશે 130 માં 86 એક ગોળાવાળી સંખ્યા ઉમેરીએ તો 216 થશે 216 માં 74 ગોળાની સંખ્યા ઉમેરીએ તો 290 થશે 290 માં 62 ઉમેરીએ ગોળાની સંખ્યા તો 352 મળશે આપણને 352 ની અંદર 48 ઘોડાઓની સંખ્યા ઉમેરી તો 400 મળશે આમ કુલ ઘોડાઓની સંખ્યા એ 400 થશે એટલે કે n બરાબર કેટલા લખાશે 400 લખાશે n બરાબર અહીંયા આપણે લખીશું 400 એટલે આપણને ખબર પડી જશે કે n2 કેટલા મળશે 400 અપૂર્ણાંક ઇક્વલ ટુ 200 મળશે એટલે 200 થી તર્ત મોટી સંખ્યા કઈ અહીંયા n2 જે મળ્યા હોય તર્ત એની મોટી સંખ્યા કઈ તો 216 એટલે 216 ની અંદર જે વર્ગ હતો 3000 કે 3000 વર્ગ એ શું થશે l બરાબર ગણાશે એટલે l બરાબર કેટલા મળશે 3000 મળશે આ સિવાય આપણે જોઈએ તો CF એટલે CF માટે 216 ની તર્ત ઉપરની સંખ્યા લેવાની એ આપણે CF કહેવાશે એટલે 130 130 એ CF તરીકે લેવાશે H એ છે કે આની વર્ગ લંબાઈ કેટલી ગણાશે એ 500 ગણાશે એટલે આપણને ખબર છે 1500 થી 2000 એટલે કે 2000 માંથી 1500 બાદ કરે તો કેટલા મળશે 500 મળશે એટલે h બરાબર કેટલો લખાશે 500 ચલો f f અહીંયા f તો f આપણને કેટલા મળશે 86 એટલે આ રીતે આપણે સૌથી પહેલા લખી દઈશું કે n એટલે 400 કુલ સંખ્યા 400 n2 એટલે આ n હતા અને 2 વડે ભાગીએ તો આપણને કેટલા મળશે 2 2 શું કહેવાશે n2 કહેવાશે સોરી 200 n2 કહેવાશે 200 ની તર્ત મોટી સંખ્યા જે હોય આની અંદર જોવાનું CF એટલે 200 ની તર્ત મોટી સંખ્યા 216 આપણે શું કરે બ્રેકેટ બનાવી દીધો
એટલે 216 એ આપણને CF તરીકે એટલે CF મળ્યો ને એનો જે અધર સીમાબિંદુ જે વર્તિન એ અધર સીમાબિંદુ આપણે L તરીકે લઈશું એટલે L બરાબર કેટલા લખાશે 3 CF એટલે 216 હતા એની ઉપરની સંખ્યા 120 એ CF ગુણાશે x એટલે વર્ગમાં 2000 1502 થશે તો આપણને કેટલા મળશે 500 મળશે ને f આ વચ્ચેની સંખ્યા જે f એ 86 છે ચલો આ મળ્યા પછી આ સૂત્ર પ્રમાણે આને ગોઠવણી કરીશું l તો l કેટલા આવ્યા 3000 ચલો ઇન્ટુ કેટલા મળ્યા 200 cf કેટલા મળ્યા 130 ભાગ્યા f કેટલા આવ્યા 86 ગુણ્યા x 500 ચલો 3000 પ્લસ 200 માંથી 130 હશે તો આપણને કેટલા મળશે 70 70 ગુણ્યા 500 અપૂર્ણાંક 86 ચલો 3000 હવે અહીંયા આપણે જોઈએ તો આપણે એનો ગુણાકાર કરીએ કારણ એનું કારણ શું છે બંને વચ્ચેનો સંબંધ ગુણાકાર નિશાની આપેલી છે તો 7 × 5 = 35 એટલે 35000 / 86 ચલો 35000 / 86 કરીએ છ્યાસી એટલે કે 350 એટલે 5 × 40 = 43 430 વધી જશે જ્યારે આપણે કરીએ 24 2 માઇનસ કરીએ આપણે 10 કો લીધો અહીંયા 6 અહીંયા 4 0 0 60 મળશે પછી ફરીથી લગાવીશું 600 થશે એટલે કે સાથે ચલાવીએ 7 × 6 = 4 આ 7 × 6 = 60 600 ઉપર લઈ ચલાવી જશે મિની પાવર સમરી સાયન્સ ઓફ ગ્રાઉન્ડ આર્ચર ડેટા ફંક્શન સોર્ટ છે એટલે આમ તો 6000 છે પહોંચી છે અહીં આપણે જોઈએ તો પરાને પહોંચે છે 46 એટલે 3000 પ્લસ 3000 પ્લસ એટલે આપણને કુલ ટોટલ એમ કે 34 6 ઘોડાની સંખ્યાઓનું આયુષ્યના કલાકોનું એ રીતે આ રીતે મેળવી શકીએ ચલો હોમવર્ક ની અંદર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 4.3 નો પહેલો દાખલો બીજો દાખલો ત્રીજો દાખલો આપણે ગણાયેલો છે ચોથો દાખલો અને છે છઠ્ઠો દાખલો અને સાતમો દાખલો આપણે ગણવાનો છે આ સિવાય એને લગતા કેટલાક મધ્યસ્થ લગતા કેટલાક ઉદાહરણો છે એ ઉદાહરણો પણ તમને તમારે ગણવાના છે ચોપડાની અંદર વસ્તુ જે જય ભારત